અમરેલી જિલ્લો કે જ્યાં ચાર દિવસથી મેઘમહેર થઈ રહી છે અને હજી પણ અવિરત આ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદ, વડિયા અને રાજુલા પંથકમાં વરસાદ પડ્યો. બાબરા, ધારી અને ખાંભા પંથકમાં પણ વરસાદ પડ્યો છે. ખાંભાના ભૂંડણી, બારમણ, નાના ભારમણ, ત્રાકુડા ગામમાં વરસાદ પડ્યો તો જાફરાબાદના લોર, ફાચરિયા, ટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં મેઘમહેર થઈ છે. વરસાદ સારો વરસી રહ્યો છે અને વાવણી લાયક વરસાદ છે એટલે કેટલાક ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે અને આવો જ વરસાદ વરસતો રહે તેવી આશા ધરતીપુત્રોને બંધાઈ છે. સતત ચાર દિવસથી મેઘમહેર થઈ રહી છે એટલે ગરમી અને બફારો ઓછા થઈ ગયા છે. ઠંડક વાળો પવન ફૂંકાઈ રહ્યો છે. અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી જાણકારી પ્રાપ્ત કરીએ. હરેશ, અમરેલીમાં ચાર દિવસથી સતત મેઘમહેર થઈ રહી છે, કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે? ચોક્કસથી, અમરેલી જિલ્લામાં ચાર પાંચ દિવસથી વરસાદી માહોલ યથાવત છે. આજ સવારથી જ રાજુલા, જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના જે ગામડાઓ છે તેમાં પણ વરસાદનું આગમન થયું છે. ત્યારે ખાંભા ગીરના ગામડાઓની અંદર વરસાદનું આગમન થયું છે. ત્યારે ધારી, વડિયા અને બાબરામાં પણ આજે વરસાદ વરસી રહ્યો છે. બાબરામાં સતત ત્રણ દિવસથી સદંતર વરસાદનું આગમન છે. ત્યારે ખાંભાની વાત કરીએ તો ભૂંગણી, મોટા બારમણ, નાના બારમણ, ત્રાકુડા સહિતના ગ્રામ્ય પંથકોની અંદર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજુલા, જાફરાબાદની વાત કરીએ તો લોર, ફાસરિયા, ટીંબી, ડુંગર, રાભડા સહિતના ગામોમાં આજે સવારથી જ વરસાદનું આગમન થયું હતું. ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લામાં ચાર પાંચ દિવસથી જે વરસાદી માહોલ છવાયો છે તેને લઈ અને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. આજનો જે શ્રેષ્ઠ દિવસ ખેડૂતો માટે ગણવામાં આવે છે ભીમ અગિયારસ, અને ભીમ અગિયારસના દિવસે જે પ્રમાણે વરસાદનું આગમન થયું છે તેને લઈ અને ખેડૂતોમાં વિશેષ ખુશી છે. અને ક્યાંક ને ક્યાંક જે વાવણી લાયક વરસાદ થયો છે તેને લઈ અને ખેડૂતોએ આજે પોતાની ખેતરની અંદર શ્રી ગણેશ વાવણી નાખી રહ્યા છે. જી હરેશ, આભાર જાણકારી આપવા માટે. તો અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને વડિયા, બાબરા, ધારી, રાજુલા, જાફરાબાદ, ખાંભાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ, વાહન ચાલકોને રાહદારીઓને મુશ્કેલી પડી, પણ એકંદરે આ વરસાદ આશીર્વાદ બનીને આકાશમાંથી ધરતીપુત્રો માટે વરસી રહ્યો છે.